નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે નામાના મૂળ તત્વ વિષયની અંદર ભાગ બે માં પ્રકરણ નંબર એક ભૂલ સુધારણાની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે કાચાસર્યાને અસર કરતી ભૂલો અને અસર ન કરતી ભૂલોની ચર્ચા કરી ગયા છીએ. આજના વિડીયોની અંદર આપણે પાઠ્યપુસ્તકમાંથી દાખલા નંબર 6 નો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, દાખલા નંબર 6 ની રકમ જોઈએ. શ્રી વિવેકના તારીખ 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેની ભૂલો શોધવામાં આવી છે, જે સુધારવા ભૂલ સુધારણા નોંધ લખો. મિત્રો, અહીંયા અસર કરતી ભૂલો અને અસર ન કરતી ભૂલો બંને જોડે આપેલી છે, એટલે દરેક વ્યવહાર ધ્યાનથી વાંચી અને સમજીશું આની આમનોંધ લખવી કે નોંધ લખવી. તો જો વ્યવહાર નંબર 1, કમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલ 5000 રોકડ મેળમાંથી ખરીદ ખાતે ઉધાર્યા છે. તો મિત્રો, અહીંયા ભૂલ થઈ છે, કાચાસર્યાને અસર ન કરતી ભૂલ છે, એટલે આમનોંધ લખીશું. તો આપણે ખોટી અસર, સાચી અસર અને ભૂલ સુધારણા એ રીતે આપણે વિચારીએ. કમ્પ્યુટરની ખરીદી કરી છે, જે ભૂલથી રોકડ મેળમાં ખરીદ ખાતે લખ્યું છે, એટલે ભૂલ કરી છે. તો ખોટી આમનોંધ આપણે આવી કંઈક લખી છે, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હકીકતમાં આપણે કમ્પ્યુટર એટલે મિલકત ખરીદી છે, તો કમ્પ્યુટર ખાતે ઉધાર થવું જોઈએ. તો કમ્પ્યુટર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો રોકડ રોકડ કેન્સલ થઈ ગયું. ભૂલ સુધારણાનો નિયમ છે, સાચી અસર એ જ બાજુ, એટલે કમ્પ્યુટર ઉધાર અને ઉધાર બાજુ અહીંયા ખરીદી છે અને જમા બાજુ લઈ જઈશું, તો તે ખરીદ ખાતે જમા. તો અહીંયા ભૂલ સુધારણા નોંધ થશે, કમ્પ્યુટર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 5000. બાબત જે કમ્પ્યુટર ખરીદીના ભૂલથી ખરીદ ખાતે લખ્યા તેની ભૂલ સુધારણા. ચલો બીજો વ્યવહાર, મકાન ભાડાના 4800 દુકાન માલિક વેદાંતને ચૂકવેલા, જે ભૂલથી તેમના અંગત ખાતે ઉધાર્યા. અંગત એટલે એમના નામ ખાતે ઉધારેલા છે. નામ છે મકાન માલિકનું વેદાંત. તો વેદાંત ખાતે ઉધાર, તે રોકડ ખાતે. આ આવી ખોટી આમનોંધ છે. મકાન ભાડું ચૂકવ્યું છે, એટલે ભાડું એ ધંધાનો ખર્ચ ગણીએ, તો આમનોંધ થાય મકાન ભાડા અથવા તો ભાડા ખાતે ઉધાર, અને ચૂકવ્યા હતા એટલે રોકડ ખાતે જમા. તો ભૂલ સુધાર્યું તો સામ સામેથી રોકડ કેન્સલ થઈ ગયું. સાચું ભાડું છે, એટલે ભાડા ખાતે ઉધાર, તે વેદાંતને બીજી બાજુ લઈ જઈએ, એટલે વેદાંત ખાતે જમા. તો અહીંયા ભૂલ સુધારવાની આમનોંધ થશે, મકાન ભાડા અથવા તો ભાડા ખાતે ઉધાર 4800, તે વેદાંત ખાતે જમા 4800. બાબત જે મકાન ભાડાના ભૂલથી અંગત ખાતે ઉધાર્યા તેના. ચલો ત્રીજો વ્યવહાર જોઈએ. તો ત્રીજો વ્યવહાર એની આમનોંધ છે, 9000 ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો, વીમા કંપનીએ 40% લેખે દાવાની રકમ મંજૂર કરી, તેની નોંધ ચોપડે કરવાની રહી ગઈ છે. એટલે આપણે અહીંયા મિત્રો સાચી આમનોંધ લખવાની છે. માલ નાશ પામે એટલે ખરીદ ખાતે જમા કરીશું. વીમા કંપની 40% રકમ આપે છે,
तो वीमा कंपनी खाते उधार 9,000 ना 40% એટલે 3,600, બાકીના 60% આપણું નુકસાન છે, તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર બાકીના કેટલા વધશે? તો કે 5,400. તે અન્ય રીતે જાય છે એટલે આપણે ખરીદ ખાતે જમા કરીશું 9,000. બાબત જે 9,000 નો માલ આગમાં બળી ગયો, વીમા કંપનીએ 40% દાવો મંજૂર કર્યો, તેની ભૂલ સુધારણા નોંધ. ચલો ચોથો વ્યવહાર સમજીએ. દલાલીના 1,200 ચૂકવ્યા છે, જેની ખતવણી દલાલીના ખાતામાં 2 વખત થઈ છે. મિત્રો, ખતવણીની વાત આવી એટલે ખતવણીની ભૂલ છે એટલે આપણે અહીંયા સમજૂતી લખવી પડશે. તો આપણે ખતવણીનું ફોર્મેટ બનાવીશું દલાલી ખાતું. દલાલીના ચૂકવ્યા હતા એટલે દલાલી એ ધંધાનો ખર્ચ છે. તો ખર્ચ કઈ બાજુ લખીએ છીએ? ઉધાર બાજુ. કેટલા રૂપિયા લખવાના હતા? 1,200. પણ આપણે ભૂલથી કેટલી વાર લખી નાખ્યા છે? 2 વાર. તો અહીંયા મિત્રો શું થશે જોજો, દલાલી આપણી પાસે અહીંયા 1 વાર તો સાચું છે, તો આ 1 રકમ વધારાની થઈ, એને દૂર કરવા માટે જમા બાજુ લઈ જઈશું. દલાલી કઈ બાજુ લઈ જઈએ? જમા બાજુ. તો આની આમનોંધ લખવાના બદલે આપણે સમજૂતી લખવી પડશે. દલાલી ખાતાની જમા બાજુ 1,200 લખવા અને વિગતમાં 2 વાર ભૂલથી ખતવણી કરી તેમ લખવું. રકમના ખાનામાં કશું આવશે જ નહીં એટલે ડેશ. ચલો પાંચમો વ્યવહાર જોજો. મકાનમાં કરેલ વિસ્તરણ ના 1,00,000 ભૂલથી સમારકામ ખાતે ઉધારે. મકાન રિપેરિંગ કર્યું છે, મકાન રિપેરિંગ કરીએ છીએ તો એ ધંધા માટે મકાનનો જ ખર્ચ ગણાય. તો એની સાચી આમદની શું થાય? તો કે મકાન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આપણે ભૂલથી એ વિગત લખી નાખી હતી સમારકામમાં. તો સમારકામ એ ધંધાનો ખર્ચ ગણીને ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ રોકડ કેન્સલ કરી દીધું. તો ભૂલ સુધારીએ તો મકાન સાચું છે એટલે ઉધારનો ઉધાર રહેશે, અને સમારકામ ખોટું છે એટલે એને વિરુદ્ધ જમા બાજુ લઈ જઈએ. તો આની ભૂલ સુધારણા નોંધ થશે. મકાન ખાતે ઉધાર, તે સમારકામ ખાતે જમા 1,00,000. બાબત જે મકાન સમારકામના ભૂલથી સમારકામ ખાતે ઉધાર કર્યા તેના. ચલો છઠ્ઠો વ્યવહાર ભણીએ. તો એના માટે આપણે આગળ જોઈશું વ્યવહાર નંબર 6. સામાન્ય ખર્ચના ચૂકવેલ 560 ની રકમ તે ખાતે 650 લેખે ખતવી. ખતવી એટલે ખતવણી કરી. તો અહીંયા આપણે ખતવણીનું ફોર્મેટ બનાવીશું. સામાન્ય ખર્ચ, સામાન્ય ખર્ચના ચૂકવેલા. ખર્ચ હંમેશા કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કેટલા રૂપિયા ચૂકવ્યા હતા?
560, પણ જે ભૂલથી લખ્યા કેટલા 650, એનો મતલબ એવો છે કે આપણે વધુ રકમ લખી નાખી છે. કેટલી વધુ રકમ લખી નાખી છે? તો કે 90 રૂપિયા. તો વધુ રકમ દૂર કરવી હોય તો એને વિરુદ્ધ બાજુ લઈ જવી પડે, એટલે ઉધારની જગ્યાએ જમા બાજુ લખવા પડશે. કઈ બાજુ લખીશું? જમા બાજુ. તેની સમજૂતી અથવા નોંધ લખીશું સામાન્ય ખર્ચની જમા બાજુ 90 લખવા અને વિગતમાં ભૂલથી વધુ રકમની ખતવણી કરી તેમ લખવું. ચલો ત્યાર પછી 7મો વ્યવહાર. વ્યાજના મળેલ 720 રૂપિયાની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ પર ખતવણી કરી છે. તો મિત્રો અહીંયા ખતવણીની વાત આવી એટલે આપણે ફોર્મેટ બનાવીશું વ્યાજ ખાતું. જોજો, વ્યાજના મળેલ, મળેલ વ્યાજ છે, મળેલ એટલે આપણી આવક છે. આવક કઈ બાજુ લખાય? જમા બાજુ. કેટલા રૂપિયા મળ્યા હતા? 720 રૂપિયા. પણ એ ભૂલથી ઉધાર બાજુ લખી નાખ્યા, ખોટું લખી નાખ્યું. એનો મતલબ એવો થયો કે સાચી અસર તો લખવાની બાકી રહી ગઈ, પણ એ રકમ આપણે બીજી બાજુ ખોટી લખેલી છે. તો હવે આ ભૂલ સુધારવી હોય તો શું કરશું? તો આ જે ખોટી રકમ છે એને આપણે વિરુદ્ધ બાજુ એટલે કે જમા બાજુ લઈ જઈશું, અને સાચી રકમ તો લખવાની બાકી છે એટલે લખીશું. એટલે ડબલ રકમ થઈ જશે 1440. કઈ બાજુ લખવાના? જમા બાજુ. તો એની સમજૂતી લખીશું મળેલ વ્યાજની જમા બાજુ 1440 લખવા અને વિગતમાં ભૂલથી ખોટી બાજુ ખતવણી કરી તેમ લખવું. ચલો નંબર 8. ₹20,400 નું ચોપડે કિંમતનું યંત્ર 22,000 માં વેચેલ, જેની વેચાણ ખાતે 22,000 થી નોંધ થઈ. ભૂલથી વેચાણ ખાતે નોંધ કરી દીધી છે તો ભૂલ સુધારવી પડશે. હવે આપણે જોઈએ તો વેચાણ જમા થાય એનો મતલબ રોકડ ઉધાર કર્યું હશે ખોટી આમદન પ્રમાણે. કેટલા રૂપિયાથી? 22,000 થી. હવે આગળ વિચારીએ તો 20,400 રૂપિયાનું યંત્ર 22,000 માં રોકડેથી વેચ્યું હતું. રોકડેથી વેચી એટલે રોકડ આવી હોય. તો રોકડ ખાતે ઉધાર 22,000, યંત્ર હતું 20,400 નું. તો યંત્ર જાય, યંત્ર ખાતે જમા 20,400. તો યંત્ર વેચતા નફો કેટલો થયો? તો કે 1,600. તો હવે ભૂલ સુધારવી છે તો રોકડ ઉધાર બાજુ છે કેન્સલ કરી દઈશું, બંને બાજુ સરખું છે. માટે યંત્ર છે અને નફો છે એ સાચું છે, વેચાણ ખોટું છે. વેચાણ જમા છે એટલે વેચાણ થઈ જશે ઉધાર. તે યંત્ર ખાતે, તે યંત્ર વેચાણના નફા ખાતે. અને ભૂલ સુધરશે, આમનોન સુધરશે. તો આમનોન થશે વેચાણ ખાતે ઉધાર 22,000, તે યંત્ર ખાતે 20,400, તે યંત્ર વેચાણના નફા ખાતે 1,600. બાબત જે યંત્ર વેચાણની નોંધ
થી વેચાણ ખાતે લખી તેની ભૂલ સુધારણા. ચલો ત્યાર પછી મિત્રો નવમો વ્યવહાર જોઈએ. તો વ્યવહાર નંબર 9 પાઠ્યપુસ્તક ની અંદર જોઈએ, દેવી હુંડી નોંધ નો સરવાળો 300 ઓછો ગણ્યો. મિત્રો સરવાળાની ભૂલ છે એટલે ફરી આપણે અહીંયા એક ખતવણી નું ફોર્મેટ બનાવીશું. દેવી હુંડી, દેવી હુંડી હંમેશા કઈ બાકી ધરાવે તો કે જમા બાજુ, જેનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણ્યો એટલે આપણે એ જ બાજુ એટલે કે જમા બાજુ જ લખવાના થશે. તો એની સમજૂતી લખીશું, દેવી હુંડી નોંધની જમા બાજુ 300 લખવા અને વિગતમાં ઓછી રકમ લખી તેમ લખવું. ચલો વ્યવહાર નંબર 10 જોજો, ધ્યાનથી જોજો મિત્રો. આ વ્યવહાર માર્ચ મહિનામાં 2015 માં મળેલ વટાવ અને આપેલ વટાવ, તો અહીંયા આપણે બે ફોર્મેટ બનાવવાના છે, મળેલ વટાવ અને બીજું બનાવવાનું આપેલ વટાવ. અનુક્રમે 3400 અને 3600, મળેલ વટાવ હંમેશા જમા બાજુ લખાય, આપેલ વટાવ ઉધાર બાજુ. અનુક્રમે એટલે મળેલ વટાવની 3400 રકમ છે અને આપેલ વટાવની 3600 સાચી રકમ છે. ભૂલથી વટાવ ખાતામાં ઉલટી બાજુએ લખાઈ ગઈ એટલે 3400 ની જગ્યાએ 3600 લખ્યા કહેવાય, અને 3600 ની જગ્યાએ 3400 લખ્યા છે. તો શું થશે, જો 3400 ની જગ્યાએ 3600 એટલે કે 200 રૂપિયા વધુ લખ્યા, એ 200 રૂપિયા દૂર કરવા માટે એને કઈ બાજુ લઈ જઈશું, ઉધાર બાજુ. આપેલ વટાવમાં 3600 ની જગ્યાએ 2400 રૂપિયા એટલે કે 200 રૂપિયા ઉધાર બાજુ ઓછા છે એટલે એ જ બાજુ રાખીશું. તો મળેલ વટાવ અને આપેલ વટાવમાં ઉધાર બાજુ 200 રૂપિયા લખીશું. તેની સમજૂતી થશે, મળેલ વટાવ અને આપેલ વટાવની ઉધાર બાજુ 200 લખવા અને વિગતમાં ભૂલથી ઉલટ સુલટ નોંધ કરી એમ લખવું. અહીંયા મિત્રો આ દાખલાનું કાર્ય પૂર્ણ થાય છે. તો આ દાખલો આપણે ફરી એકવાર અભ્યાસ કરી લઈશું.